ધાનેરા તાલુકાના પેગિયા ગામમાં ઠાકોર સમાજના વૃદ્ધે માથે બંધાતી પાકડી વડે ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ધાનેરા પોલીસ મથકે મૃતક શાંતિજી ઠાકોરના પુત્રએ પોતાના પિતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર બી ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. 55 વર્ષીય શાંતિભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે પેગિયા ગામમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જો કે શાંતિભાઈને કેટલાક લોકો કહેવામાં આવેલા શબ્દોથી મન પર લાગી આવતા તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. પેગિયા ગામના અરવિંદ ઠાકોરે શાંતિભાઈના કુટુંબમાંથી સીલુ નામની યુવતીને ભગાડીને તેની સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ અરવિંદ ધુકાજી ઠાકોર અને ગણપત ધુકાજી ઠાકોર બંને જણા મૃતક શાંતિભાઈને મોબાઈલ કોલ કરી અને રૂબરૂ બોલાવી યુવતી મામલે મારી નાખવાની ધમકી આપતા આખરે શાંતિભાઈ ગભરાઈ ગયા હતા અને તેમનાથી સહન ન થતાં તેમને પેગિયા ગામમાં આવેલા ચહેર માતાના મંદિર નજીક ઉભેલા ખેજડાના ઝાડની ડાળ પર પોતાની પાઘડી દ્વારા ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે મૃતક શાંતિભાઈના પુત્ર પ્રકાશભાઈ ધાનેરા પોલીસ મથકે પહોંચી અરવિંદ ઠાકોર અને ગણપત ઠાકોર સામે આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે ધાનેરા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.